तो ब्रेकिंग न्यूज बनी रहा है हाल महत्वना समाचार पर नजर करिए। गुजरात में कोरोना वायरस का नवा 535 केस नोंधाया छे। 24 कलाक में 738 दर्दियों कोरोना ने महात आपी छे। नवा 535 केस नोंधाया छे 24 कलाक में 3 दर्दियों मृत्यु थया छे। महत्वनु छे कि जे रीते रात्रि दरमियान लॉकडाउन राखवामां आव्यो छे, कर्फ्यू राखवामां आव्यो छे रातना 10 થી સવારના 6 વાગ્યા સુધી, ત્યાં કર્ફ્યુ ને લઈને કેસમાં ઘટાડો થયો છે, તેમ છતાં હજી પણ ડબલ ડિજિટમાં ક્યાંક આંકડા સામે આવી રહ્યા છે। તો અમદાવાદ સુરતમાં 3 ડિજિટમાં પોઝિટિવ આંકડા 24 કલાકમાં સામે આવી રહ્યા છે। કુલ 535 કેસ સામે આવ્યા, 738 દર્દીઓએ કોરોનાને માત આપી છે છેલ્લા 24 કલાકમાં। વધુ જાણકારી સાથે સંવાદદાતા હિતલ પારેખ ગાંધીનગરથી ફોન લાઈન પર। જે હિતલ, 24 કલાકમાં 3 દર્દીઓના મૃત્યુ અને જે રીતે કર્ફ્યુ ને લઈને આંકડાઓ ઘટ્યા છે 535 સમગ્ર ગુજરાતમાં, એટલે કહી શકાય કે કોરોના ઘણે ખરે અંશે ગુજરાતમાં કંટ્રોલમાં છે। જી ચોક્કસ એવું કહી શકાય, કારણ કે આજે જે રીતે 535 કેસ નવા નોંધાયા છે એટલે હવે ધીરે ધીરે 500 ની રેન્જ તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે અને સામે 738 દર્દીઓ સાજા થયા છે એટલે રિકવરી રેટ છે એ 95.60% પર પહોંચી ચૂક્યો છે। અને સાથે સાથે જોવા જઈએ તો રાજ્યમાં એક્ટિવ કેસો છે એ કેસોની સંખ્યામાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે અને આજની તારીખમાં જોઈએ એક્ટિવ કેસો તો 6,850 એક્ટિવ કેસ નોંધાયા છે, એટલે ક્યાંક ક્યાંક એક્ટિવ કેસો લાંબા સમય બાદ 7,000 ની નીચે નોંધાયા છે। જ્યારે મૃત્યુ આંક છે એ 3 છે, એટલે ક્યાંક ક્યાંક મૃત્યુ આંક તો કંટ્રોલમાં છે। અને 3-3 ની વાત કરીએ તો અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરપાલિકા વિસ્તારોમાં 1-1 મૃત્યુ નોંધાયા છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો 24 કલાકમાં 738 દર્દીઓએ કોરોનાને માત આપી છે, તો ગુજરાતમાં કુલ નવા કેસની સંખ્યા છેલ્લા 24 કલાકમાં 535 થઈ છે।